જોઈએ તો એફઆઈએસ તરફથી ગઈકાલે કેશ માર્કેટમાં ફરી ખરીદદારી હતી, પણ સામાન્ય 300 કરોડની ખરીદદારી હતી. એની સામે ઇન્ડેક્સની અંદર એમણે ઇન્ડેક્સ ઓપ્શનની અંદર વેચવાલી કરી છે, સ્ટોક ફ્યુચર્સમાં વેચવાલી કરી છે, પણ ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર તેમણે ખરીદદારી કરી હતી. હવે આ ફેક્ટર્સ એફઆઈએસ તરફથી આવતા દેખાઈ રહ્યા છે. કોઈ મેજર ક્યુઝ આપણને આ ફ્રન્ટ ઉપરથી આવતા દેખાઈ રહ્યા? હા, પણ એક મોટી વસ્તુ અહીંયા એ છે કે એફઆઈએસની જે ઇન્ડેક્સ લોંગ પોઝિશન છે એ આપણને અપર એન્ડ ઉપર દેખાઈ રહી છે. તો ઉપરના સ્તરેથી જો આજના દિવસનું આ જે સેલિંગ પ્રેશર આપણે થોડું ઘણું આવવાનું જોઈ રહ્યા છે, તો એમાં કદાચ આ વેચવાળી જે છે તે આપણને ઇન્ડેક્સ ઉપર થોડીક વધારે હાવી થતી પણ દેખાઈ શકશે. એ સાથે નિફ્ટીના ડેટા ઉપર હવે એક વખત નજર કરી લે તો નિફ્ટીના ફ્રન્ટ ઉપરથી આપણે જોઈએ તો મેજર પોઝિશન 17,800ના સ્તર ઉપર બનતી દેખાય છે ગઈકાલે, અને જે પ્રમાણેનો કોન્ફિડન્સ પુટ રાઇટર્સનો જોવા મળ્યો છે 17,900ની પાસે પહોંચતા નિફ્ટીની અંદર જબરજસ્ત રહ્યો છે. ઇવન 18,000ના સ્તર ઉપરથી પણ આપણે જોઈએ તો કોલ રાઇટર્સ પોતાના પોઝિશન ઓછા કરતા દેખાઈ રહ્યા છે. પણ આખા સિરીઝની આપણે જોઈએ તો હાયેસ્ટ પોઝિશન આપણને જે 18,000ના સ્તર ઉપર હતી, અને સામે હવે રેન્જ આજના દિવસની ખાલી 200 પોઈન્ટની આપણે જોઈ શકીએ છીએ. 17,800 ઉપર હાયેસ્ટ પુટનું ઓપન ઇન્ટરેસ્ટ અને 18,000 ઉપર હાયેસ્ટ કોલનું ઓપન ઇન્ટરેસ્ટ. તો રાજન, આજના દિવસમાં થોડુંક આપણને ઘટાડા તરફીની શરૂઆત માટેના સંકેત બની રહ્યા છે. ગઈકાલે જ્યારે ડેટા બિલ્ડ થઈ રહ્યા હતા ત્યારે અમેરિકામાંથી આવું કોઈ સિચ્યુએશન આવશે એવો કોઈ અંદાજ નહોતો, પણ હવે શું લાગે છે, આજે લોંગ અનવાઇન્ડિંગનું પ્રેશર આવશે કે પછી 17,800 થી 18,000ની વચ્ચે જ આપણે એક્સપાયરી થતા જોઈશું? વિક્રમ, ઓપ્શન્સની વાત કરીએ અને રેઝિસ્ટન્સની વાત કરીએ તો યાદ હોય તો આપણે ગઈકાલે કીધું હતું કે 18,000 ને 18,100 એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે, અને ત્યાંથી અચૂક પ્રોફિટ બુકિંગ આવશે, અને જેની અંદર આપણને નિફ્ટી જે છે 17,630થી લઈ અને 17,400 તરફ પણ જતી જોવા મળી શકે છે. એટલે તમે જોશો તો ગઈકાલે પણ એક કહેવાય કે આપણે અરાઉન્ડ 17,850ની આસપાસ ઓપનિંગ થયું હતું, અને ડે એન્ડમાં આપણે ઉપરમાં 17,945 સુધીના લેવલ્સ બતાવી આવ્યા. એટલે નેટ હજુ પણ રેઝિસ્ટન્સ એરિયા જે છે સ્ટ્રોંગ છે 18,000ની આસપાસ. એટલે ટ્રેડર્સ એવું લઈને ચાલે છે કે નિફ્ટી 18,000ની ઉપર ટ્રેડ થવી ઘણી મુશ્કેલ રહી શકે છે, અને 18,100 એટલે અહીંયા આપણે ગઈકાલે વાત કરી હતી કે 18,000થી લઈ અને 18,100ના કોલ્સ રાઇટ કરવા જોઈએ, તે ટ્રેન્ડ હજુ બી કન્ટિન્યુ રહેશે. અને ઓવાઈમાં પણ તમે વાત કરી કે 18,000ના કોલ્સની અંદર ઘણું મોટું રાઇટિંગ થયેલું છે, એટલે એ એક હર્ડલ બનશે અને એ અત્યારે દેખાઈ પણ રહ્યો છે. અને જે પ્રમાણે એક ઇન્ટરનેશનલ સંકેતો પણ એવું આપી રહ્યું છે કે ડાઉ નાસ્ડેક અને એસજીએક્સ નિફ્ટી નીચેની તરફના સંકેતો આપી રહ્યા છે. તદઉપરાંત પુટની વાત કરી લઈએ તો પુટનો જે સપોર્ટ એરિયા બની રહ્યો છે એ બની રહ્યો છે 17,700 અને 17,600 અને 17,400. આ ત્રણ સારા સપોર્ટ એરિયા છે. એટલે અહીંયા 17,700થી નીચેના પુટની અંદર ટ્રેડર્સ જે છે એક સેલિંગ ક્રિએટ કરશે તેવું દેખાઈ રહ્યું છે. એટલે મારી દ્રષ્ટિએ 17,700, 17,600, 17,400, 17,500 બધા પુટ સેલ કરવા જોઈએ. કોલની અંદર 18,000, 18,100 અને એની ઉપરના બધા જે સિરીઝ છે તે બધાને શોર્ટ સેલિંગ કરવી જોઈએ. અગ્રેસિવ ટ્રેડર્સ જે છે 17,800ની આસપાસના પુટ ખરા એ એક કરંટ રેટ એટલે ઓપનિંગની સાથે જ એક વખત ઇન્ટરડેની અંદર લોંગ જઈ શકે છે, કારણ કે જેવું ઓપનિંગ થશે એટલે સેલિંગ જે છે વધતું જોવા મળશે. એટલે ઓપનિંગ વખતે જ તે લઈ શકે છે અને નીચેમાં નિફ્ટીને ટાર્ગેટિંગ લઈને ચાલી શકે છે. 17,740 સુધીના ટાર્ગેટિંગ લઈને ચાલી શકે છે. એટલે નેટ આજે આપણને 101 પોઈન્ટ સુધી નિફ્ટી નીચે જે ખુલતી દેખાઈ રહી છે તે અચૂક ખુલશે, અને નીચેની અંદર આપણે ઇવેન્ચ્યુઅલી તેને સ્ટેબલ થતા જોઈશું. અરાઉન્ડ 17,640ની આસપાસ સ્ટેબલ આઉટ થઈ જશે તેવું દેખાઈ રહ્યું છે. એટલે આપણે 17,900ની આસપાસથી લઈ અને 17,850 વચ્ચે ખુલે ઇમિડિયેટ પુટ લોંગ કરવાના રહેશે. નીચેમાં આપણે 17,800, 17,700 સુધી નીચે લઈને ચાલી શકે છે, અને જેવું 17,640ની પાસે પહોંચી જાય ત્યાં ઘડી પુટના લોંગ ટ્રેડર્સોએ તેમની પોઝિશન ક્લોઝ કરવાની રહેશે. તેનાથી વધારે ખાસ મંદી નથી દેખાઈ રહી. એટલે નેટ નવી રેન્જ જે બની રહી છે 18,000થી લઈ અને નીચેમાં 17,640 સુધીની દેખાઈ રહી છે. ઓકે, તો આવ્યું અત્યારે આપણને નિફ્ટીના ફ્રન્ટ ઉપર દેખાઈ રહ્યો છે. પણ બેંક નિફ્ટીએ ગઈકાલે જે પ્રમાણેનો એક રોબસ્ટ મૂવ આપ્યો હતો રાજન, અને એના કારણે આપણે જોયો તો થોડાક આપણને પોઝિશન છે એમાં પુટ લોંગ અને પુટ શોર્ટ તરફના પણ બનતા દેખાયા છે. લાઈક હેજિંગ સાથે અહીંયા એફઆઈએસ તરફથી કે મોટા ટ્રેડર્સ તરફથી આપણે જોયો તો જે મૂવમેન્ટ છે એ આપણને બેંક નિફ્ટીની અંદર થોડીક કોશિયસની એમણે ગઈકાલે જ બતાવી દીધી હતી. પણ તેમ છતાં આપણે જોયો તો જે હાયેસ્ટ રાઇટિંગની પોઝિશન જોઈએ તો એ 38,000ના લેવલ ઉપર છે, અને બીજી નીચેની તરફ આપણે જ્યાં સુધી વાત કરીએ તો 37,500નું સ્તર એવું છે કે જ્યાં આપણને એક સારા એવા પુટ રાઇટર્સનો પણ મોટો સપોર્ટ દેખાઈ રહ્યો છે.
અહીંયા આપનું શું ધ્યાન બને છે આજના દિવસમાં બેંક નિફ્ટીની રેન્જ કઈ રીતના આપ જોઈ રહ્યા છો, એક્સપાયરી કયા લેવલ ઉપર એન્ટિસિપેટ કરી શકાય? વિક્રમ, આપણે ગઈકાલે શોમાં વાત કરી હતી કે એક નિફ્ટી જે છે એ પાસ્ટમાં લેગાડ રહેલી છે, એટલે બે ત્રણ દિવસ તો આપણને બેંક નિફ્ટી જે છે એ વધતી જોવા મળશે. અને એક રેઝિસ્ટન્સ એરિયા આપણે વાત કરી હતી કે 37,000 ને 400 અને બીજું 38,000, તો આપણે ગઈકાલે 38,000 સુધી બેંક નિફ્ટીને વધતા જોયેલું છે. હવે જે બેંક નિફ્ટી છે એ પણ એક કહેવાય કે નિફ્ટીની જેમ એના એક રેઝિસ્ટન્સ એરિયામાં પહોંચવાની શરૂઆત કરી રહ્યું છે, એટલે હજુ પણ એક બેંક નિફ્ટી જે છે થોડીક એઝ કમ્પેર ટુ નિફ્ટી સ્ટ્રેન્થ બતાવી શકે છે. અને તેનું રેઝિસ્ટન્સ એરિયા જે છે હવે બની રહ્યું છે 38,240 આસપાસ. એટલે મારી દૃષ્ટિએ કોલપુટ રાઇટર જે છે તે લોકોએ 38,500 થી લઈ અને 39,500 સુધીના કોલ્સ જે છે તેમને સેલ કરવા જોઈએ. અને જ્યારે પણ નિફ્ટીમાં ઉછાળે તેમને 38,250 સુધીનો પણ ઉછાળો આવે તો ત્યાં સુધી ગભરાવાની જરૂર નથી, કારણ કે 38,500 થી લઈ અને આપણે ઉપરના કોલ્સ રાઇટ કરવાનું કહી રહ્યા છે. નંબર વન. નંબર ટુ, અહીંયા એક હવે 38,000ની પાસે થી લઈ અને 38,200 વચ્ચે બેંક નિફ્ટી રેઝિસ્ટન્સ ફેસ કરશે તેવું દેખાઈ રહ્યું છે. અને સપોર્ટ એરિયામાં તમે જોવા જાઓ તો એક સપોર્ટ એરિયા બની ગયો છે 37,500ની પાસેનો એક સપોર્ટ એરિયા સારો છે. અને તદઉપરાંત બીજો સપોર્ટ એરિયા સારો છે અરાઉન્ડ 36,500ની આસપાસનો. એટલે મારી દૃષ્ટિએ 37,500થી લઈ અને 36,500 વચ્ચે અગ્રેસિવ ટ્રેડર્સ પુટ રાઇટિંગ કરી શકે છે અને તેની નીચેના પુટ વેચવા તેમને ફાયદાકારક રહી શકે છે. એટલે 36,500 નીચેના તો બધા પુટ સેલ કરશે તો ફાયદો થશે. અને અગ્રેસિવ ટ્રેડર્સ જે છે તે કરંટ રેટ થી એક નીચેની અંદર 37,200 થી લઈ અને 37,500 વચ્ચેના પુટ પણ બાય કરી શકે છે, કારણ કે આજે જે ટ્રેડિંગ સેશન જે નીચેની તરફનું એક્ટિવ થશે એટલે એમાં 37,200 થી લઈ 37,500 વચ્ચેના પુટ બાય કરવા એક સારી રણનીતિ દેખાઈ રહી છે. અને ઓવરઓલ જે રેન્જ બની રહી છે ઉપરમાં 38,200 અને નીચેની અંદર 36,700 આ રેન્જની અંદર હવે આપણને બેંક નિફ્ટી નેક્સ્ટ 1-2 વીક કારોબાર કરશે તેવું દેખાઈ રહ્યું છે. તો આવ્યું અત્યારે આપણને નિફ્ટી અને બેંક નિફ્ટી માટે બનતો દેખાઈ રહ્યો છે. સાથે જ રાજન, આજના દિવસમાં સ્ટોક સ્પેસિફિક ક્યાં ધ્યાન રાખવાનું રહેશે? આજે જે પ્રમાણેનું સેન્ટિમેન્ટ છે તે પ્રમાણે થોડાક શોર્ટ સેલિંગના ટ્રેડને ઇનિશિયેટ કરવું જોઈએ. અને જેની અંદર અત્યારે આપણને એક કેડિલા હેલ્થકેરનું કાઉન્ટર જે 458ની પાસે ટ્રેડ થઈ રહ્યું છે તેને આપણે સેલ કરવું જોઈએ. ટાર્ગેટની અંદર આપણને 448થી લઈ અને 433 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. અને જાણકારી સ્ટોપલોસ તરીકે આપણે 470નો સ્ટોપલોસ મેન્ટેન કરી અને કરંટ રેટે કેડિલા હેલ્થકેરને સેલ કરવું જોઈએ. કેડિલા હેલ્થકેરનું કાઉન્ટર છે જે અત્યારે સેલ કરવા માટે સલાહ બનતી દેખાઈ રહી છે. નીચેની તરફ અહીંયા 448 તરફના લેવલ્સ જે છે તે આવતા આપણને જોવા મળી શકે છે. 470નો તમારે અહીંયા એક સ્ટોપલોસ રાખીને ટ્રેડ લેવાની એડવાઇસ બનતી દેખાઈ રહી છે.